वेलकम टू स्वयं स्टडी। नमस्कार दोस्तों, इस कोरोना के महामारी में गुजरात में लॉकडाउन आने का पॉसिबिलिटी बढ़ गया है। अहमदाबाद में अभी चल रहा है कर्फ्यू लग गया है अहमदाबाद में 9 PM से सुबह के मंडे के 6 AM तक कर्फ्यू लग गया है। तो इस कोरोना की महामारी में अहमदाबाद के म्युनिसिपल कॉरपोरेशन ने अनाउंसमेंट कर दिया। जैसे कि गुजरात में आप सबको पता ही होगा, सूरत, वडोदरा, राजकोट और सूरत, तीन चार जो म्युनिसिपल कॉरपोरेशन है, राजकोट, भावनगर, वडोदरा और राजकोट, इस म्युनिसिपल कॉरपोरेशन सबसे बड़ी है। तो मैं यहाँ पर आपको एक्सप्लेनेशन करने वाला हूँ सूरत के व्यूअर के लिए। सूरत के कमिश्नर अजय तोमर सिंह का लाइव प्रेस कॉन्फ्रेंस चल रहा था, वहाँ से मैंने फोटो खींचकर मैं आपको एक्सप्लेनेशन कर रहा हूँ। सूरत ना पुलिस कमिश्नर अजय तोमर ने पत्रकार परिषद सूरत शहर ना लोको संबोधीने कर्यो सूचन, कोरोना संक्रमण में टेस्ट करावो खूब जरूरी। अजय तोमर, मुसाफरोए टिकट अने बॉडी पास साथे राखो। आ कोरोना नी महामारी में GSRTC ए बस जेटली पण छे बधी बंद करी दीधी छे। तो तमे जे ट्रावेलिंग करी छे एनी टिकिट तमारी साथे राखवी, कोई पण इंक्वायरी आवी शके छे, अने जो तमे ट्रावेलिंग करवाना हो तो टिकिट तमारे राखवानी रहेशे, साथे साथे तमारे टेस्टिंग करावतू रहेवानुं छे। जेवी रीते के तमे ज्यारे बसमां चढो ज्यारे पण टेस्ट करे छे, घणी वार त्यां नथी थतो तो तमे सामेना સ્ટેશને ઉતરો ત્યાં પણ ટેસ્ટ થશે, ત્યાં પણ જો ટેસ્ટ તમારો ન થાય તો તમારો ટોલ નાકા ઉપર પણ તમારો ટેસ્ટ થાય છે। એટલે કે સિમ્પલ અને શોર્ટ, ટ્રાવેલિંગ કરી હોય તો તમારે ખૂબ જ જરૂરી છે કોરોના ટેસ્ટ કરાવો, જાણવું જરૂરી છે કે કોરોનાના સિમ્પટમ્સ છે કે નહીં। સાથે સાથે પહેલી વસ્તુ, તમારે માસ્ક પહેરવાનું છે, અને માસ્ક પહેરીને તમારે તમારું મોઢું અને નાક બરાબર ઢગાય એવી રીતે માસ્ક પહેરવાનું છે। બીજો નંબર, તમારે વારંવાર તમારા હાથ સાબુથી અથવા તો હેન્ડ સેનિટાઇઝરથી ધોતા રહેવાના છે, અને વધારે પડતી જે વારંવાર તમે ટચ કરતા હોય એ વસ્તુને ટચ નથી કરવાનું। અને થર્ડ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જે સોશિયલ ડિસ્ટન્સિંગનું મેન્ટેન કરવાનું છે, 1 મીટરની દૂરી બનાવીને રાખવાની છે, 3 ફૂટ જેટલું મિનિમમ અંતર રાખવાનું છે। સુરતના કમિશનરનું એવું કહેવું છે કે અમદાવાદમાં જેવી પરિસ્થિતિ થાય એવી પરિસ્થિતિ સુરતમાં ન સર્જાય, એટલા માટે તમારે બધા સ્ટેપ ફોલો કરવા પડશે। તો સુરતવાસીઓને અને ગુજરાતવાસીઓને મારી નમ્ર વિનંતી છે, 3 સ્ટેપનું ફોલો કરો, ગુજરાતને કોરોના મુક્ત કરો, ગુજરાતની GDP આગળ વધારો। સાથે સાથે વિજય રૂપાણીએ, જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે, એણે પણ અનાઉન્સમેન્ટ કરી દીધું છે કે ગુજરાતમાં લોકડાઉન નહીં થાય, કર્ફ્યુ થાય છે ખાલી ટ્રાયલ એન્ડ એરર માટે। એટલે તમે એવું ના માનતા કે મોદીએ 1 દિવસ માટે કર્ફ્યુ લગાડીને 3 મહિના માટે લોકડાઉન કરી દીધું હતું, તો એ ઉદાહરણ તમારા માટે ખોટું છે। ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહી દીધું છે કે ગુજરાતમાં લોકડાઉન અત્યારે નથી લાગવાનું, લાગે તો કર્ફ્યુ લાગવાની છે। ઓલરેડી અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં અને ભાવનગરમાં કર્ફ્યુનો માહોલ ચાલે છે। તો કોરોનાની મહામારીમાં મેં તમને જે 3 સ્ટેપ કીધા એ 3 સ્ટેપનું પાલન કરો, સાથે સાથે સ્કૂલ કોલેજ ખોલવાની નથી એટલા માટે ડેઇલી કરંટ અફેર, જનરલ નોલેજ, ઇન્ડિયન હિસ્ટ્રી, ઇન્ડિયન પોલિટિક્સ, જિયોગ્રાફી બધાના MCQ વિડીયો માટે ચેનલ ઉપર બના રહ્યો। સાથે સાથે ગવર્મેન્ટ અને પ્રાઇવેટ જોબની જેટલી વેકેન્સી આવવાની છે બધા જ વિડીયો જોવા માટે ચેનલ ઉપર બનાવી રહ્યો। અને મારી સાથે સોશિયલ મીડિયામાં તમે જોડાવા માગતા હો તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટેલિગ્રામમાં જોડાઈ શકો છો। લાઇક અને ફોલો કરવાનું ના ભૂલતા, અને વિડીયો તો શેર કરવાનું ભૂલતા જ નહીં, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે, એટલા સ્ટેપ ફોલો કરજો અને કોરોનાથી તમે બચજો, ગુજરાતને બચાવજો, ભારતને બચાવજો અને પૂરા વર્લ્ડને બચાવજો।